नमस्ते मित्रों, आज हूँ राजकोट इंटरनेशनल एयरपोर्ट पर आयो छु। एटला माटे मारी मुसाफरी अहीं थी बॉम्बे ने बॉम्बे थी देहरादून हूँ चारधाम यात्राना दर्शने जाऊँ। मित्रों, मारे आज माहिती जनता ने आपी छे कि आ राजकोट इंटरनेशनल एयरपोर्ट आदरणीय नरेन्द्र भाई मोदी साहेबे जेनुं लोकार्पण कर्युं छे ए एरपोर्ट माटे हमणां क्यांय ने क्यांय चर्चा चालू थई छे, त्यारे मारे आपने देखाडवुं छे कि आ इंटरनेशनल एयरपोर्टनुं टर्मिनल छे એ અત્યારે ટેમ્પરરી ટર્મિનલ છે। આ ટર્મિનલ ટેમ્પરરી છે, અત્યારે ખાલી ઓપરેશન ચાલુ થાય માટે બહુ શોર્ટ ટાઈમ માટે છે। આ એરપોર્ટ માટેનું મેઇન ટર્મિનલ બિલ્ડિંગ આ બાજુની સાઈડમાં આપને બંધાતું દેખાઈ રહ્યું છે, લગભગ એપ્રિલ મહિના સુધીમાં એ ટર્મિનલ ચાલુ થઈ જશે, એનું એટીસી બિલ્ડિંગ પણ અહીંયા તૈયાર થઈ રહ્યું છે। મિત્રો, આ 2500 એકરમાં બનેલું એરપોર્ટ એ ખૂબ વિઝન સાથે તૈયાર થયેલું એરપોર્ટ છે। આમાં કાર્ગો ટર્મિનલ પણ છે, અહીંયા ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સો પણ ચાલુ થવાની છે। નામ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે પણ હજુ ઓપરેટિંગ ફક્ત ડોમેસ્ટિક માટે થાય છે, ઇન્ટરનેશનલ માટે આવનારા એપ્રિલ પછીના સમયમાં નવું ટર્મિનલ થઈ જાય એટલે 100% થવાનું છે। રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ માટે તો આ ખૂબ મોટા, જેને કહેવાય કે આપણે ડેવલપમેન્ટ માટે ખૂબ આવશ્યક અને ખૂબ આશીર્વાદરૂપ સાબિત થવાનું છે। ત્યારે કોઈ ગેરસમજ ન થાય એવા ઈરાદા સાથે આ વિડીયો અપલોડ કરવાનું મારી જવાબદારી સમજીને મેં કર્યો છે। આ એરપોર્ટમાં માધ્યમથી ઇન્ટરનેશનલ ફ્લાઇટોનું પણ અહીંથી ઉડાન થવાનું છે, ડોમેસ્ટિક ફ્લાઇટોની ફ્રિકવન્સી પણ વધવાની છે, સાથે સાથે કાર્ગો ટર્મિનલ બનવાનું છે। એટલે રાજકોટના જે નાના ઉદ્યોગો છે, જેને ખરેખર એવા ઇન્ડસ્ટ્રીઝ છે કે જેને ફોરેન સાથેનો બિઝનેસ છે, પાર્સલોની કે એના પ્રોડક્ટની એકબીજા કન્ટ્રી સાથેના વેપારોની અરસપરસ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયામાં કાર્ગો ટર્મિનલ એ ખૂબ મોટો ઉપયોગી સાબિત થવાનો છે। અને 2500 એકર જગ્યા એક્વાયર કરેલી છે એટલે આ આખો પ્રોજેક્ટ એ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે। અને હું માનું છું કે હિન્દુસ્તાનના આઝાદીના 75 વર્ષમાં આખા દેશમાં કોઈ એક એરપોર્ટ આટલું જલ્દી જગ્યા એક્વાયર કર્યા પછી ઓપરેશનમાં આવ્યું તે રાજકોટનો એરપોર્ટ છે। અને આ ખાસ મારે કહેવું છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન અને પ્લાનિંગ, એમાં ક્યારેય કોઈ શંકા રાખવાની જરૂર નથી। ફરી વખત કહું છું કે આ ટર્મિનલ છે એ ટેમ્પરરી ટર્મિનલ છે, તે દિવસે કંઈક પાણીની લાઈન તૂટી હતી એટલા માટે સ્ટાર્ટિંગમાં કંઈ પાણીની અવ્યવસ્થા સર્જાણી હતી, પરંતુ ટેકનિકલ રીતે જોઈએ તો હું તમને અંદરથી દેખાડું કે ટેમ્પરરી ટર્મિનલની અંદર પણ કોઈ અત્યારે અસુવિધાઓ નથી। અને એપ્રિલ સુધીમાં તો સંપૂર્ણપણે ફૂલ ફ્લેજમાં રેગ્યુલર ટર્મિનલ ચાલુ થવાનું છે। મિત્રો, જ્યારે કોઈ નવી વ્યવસ્થા ઊભી થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે શરૂઆતમાં ક્યાંક નાની મોટી અગવડતા થાય, તો એ આપણે બધાએ સંભાળી લેવું જોઈએ। એટલા માટે આ રાજકોટ આપણું છે ને, આ એરપોર્ટ આપણું છે, આ રાજકોટની જનતા માટે ક્યારેય કલ્પના ન કરી શકે એવી મોટી વ્યવસ્થા થવાની છે। ચોક્કસપણે આ એરપોર્ટની ટર્મિનલ જે રીતે ચર્ચા થતી હતી કે આમાં આ બોક્સ જેવું લગાવેલું છે, પરંતુ જે ટેમ્પરરી ટર્મિનલ હોય એ તો સ્વાભાવિક છે કે એ પ્રકારનું જ હોય, પરંતુ રેગ્યુલર ટર્મિનલ આખા દેશના કદાચ 1 થી 10 એરપોર્ટમાં રાજકોટનો એરપોર્ટ આવે એ પ્રકારનું આયોજન છે। અને આ રનવેની લંબાઈ 3 કિલોમીટરની રનવેની લંબાઈ છે, જે હિન્દુસ્તાનમાં સૌથી લાંબા રનવે કહેવાય એ પ્રકારનો રનવે પણ આ રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટનામાંનો એક રનવે છે। એટલે ગમે તેટલી મોટી ફ્લાઇટનું ઉડાન પણ આ એરપોર્ટ પરથી થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા આવનારા દિવસોમાં રાજકોટની જનતા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખુલ્લી મૂકી છે। ત્યારે એક રાજકોટીયન તરીકે, એક રાજકોટના નાગરિક તરીકે સૌને મારી વિનંતી છે કે ક્યાંય મારો આ વિડીયો બનાવીને કોઈને અપમાનિત કરવાનો કે ખોટો ઈરાદો નથી, પરંતુ લોકોની વચ્ચે સાચી માહિતી જાય એટલા માટે આ વિડીયો મૂકવાની મને ઈચ્છા થઈ, તો આપ સૌની પાસે સાચી માહિતીની જાણકારી માટે આ વિડીયો અપલોડ કરું છું। આપ સૌનો આભાર।